અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં નેવું લોકોના મોત થઈ ચૂક્યા છે તેમજ એકસો લોકો ઘાયલ થયા છે બીબીસીને આ જાણકારી અફઘાનિસ્તાનના એક સ્વાસ્થ્ય અધિકારી આપી છે પેન્ટાગોન પ્રમાણે આ હુમલામાં તેર અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને વર્ષ બે બાદ અમેરિકન સેના માટે આ હુમલો સૌથી ઘાતક પુરવાર થયો છે આ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે આ હુમલાની પાછળ જે પણ છે તેને અમે શોધી લઈશું અને તેમને આની કિંમત ચૂકવવી પડશે ના અમે એને ભૂલીશું કે ના અમે એને માફ કરીશું આતંકવાદી અમેરિકનોને અમારું કામ કરવાથી રોકી નહીં શકે અમે કાબુલમાં અમારું મિશન રોકીશું નહીં અને લોકોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ ચાલુ રહેશે કાબુલ પર થયેલા હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સમૂહે લીધી છે તેણે પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા કહ્યું કે એરપોર્ટ પાસે થયેલા હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ ખુરાસનનો હાથ છે ઇસ્લામિક સ્ટેટ ખુરાસને કહ્યું છે કે આ એક આત્મઘાતી હુમલો હતો આ પહેલાં અમેરિકાના સુરક્ષા વિભાગે પણ આત્મઘાતી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી નાટોના મુખ્ય સચિવે આ ઘટનાને ભયંકર આતંકી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે જેટલું સંભવ બને એટલું જલ્દી લોકોને અહીંથી સુરક્ષિત બહાર કાઢવા એ અમારી પ્રાથમિકતા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ મેક્રોએ એક નિવેદન જાહેર કરીને આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને એ લોકોને સલામ ભરી કે જેઓ આ સમયે કાબુલમાં લોકોને સુરક્ષિત કાઢવાના મિશન પર સતત કામ કરી રહ્યા છે કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટને પગલે અમેરિકાની સામે સવાલ કરવામાં આવી રહ્યો છે કાબુલ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની જવાબદારી મામલે તાલિબાન પર ભરોસો કરવા બદલ અમેરિકાની ટીકા થઈ રહી છે ગુરુવારે સાંજે પત્રકારોના સવાલોના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે આ ભરોસાની નહીં પરંતુ પરસ્પર હિતોની વાત છે ગ્રાઉન્ડ પર હાજર એક પણ કમાન્ડર દ્વારા એક પણ એવી સાબિતી નથી આપવામાં આવી કે જેનાથી કંઈ પણ થયું એમાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટનું મિલીભગત સાબિત થઈ શકે વિદેશ મંત્રી એન્થની બ્લિન્કનને સવાલ કરવામાં આવ્યો હતો કે અફઘાનિસ્તાનમાં જ્યારે એક માન્યતા પ્રાપ્ત સરકાર નથી બની ત્યારે તાલિબાન જે ઈચ્છે છે એના પર અમેરિકાએ શું કામ ધ્યાન આપવું જોઈએ આના જવાબમાં તેમણે કહ્યું કે ભલે આપણે તેમને પસંદ કરીએ કે ના કરીએ તાલિબાનનું અફઘાનિસ્તાનના એક મોટા વિસ્તાર પર નિયંત્રણ છે કાબુલ શહેર પર તેમનો કબજો છે એમાં કોઈ શંકા નથી જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે એમને કાઢવા માટે એમની સાથે કામ કરવું જરૂરી છે વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા નીકળી જાય એ પછી ત્યાં જે કંઈ પણ થાય છે એ અંગે તાલિબાન સાથે વાતચીત ચાલુ રખાશે